લેવા પટેલ સમાજના આસ્થા સ્થાન એવા ખોડલધામના પ્રણેતા પટેલ બ્રાસ વર્ક્સ જેવી દેશની માતબાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને દેશના રાજકારણમાં ઉહાપોહ મચાવનાર નરેશ પટેલે લવ મેરેજ કર્યા હશે એવું વિચારી પણ ના શકાય, પણ આ એક હકીકત છે. નરેશ પટેલે જૈન ફેમિલીના શાલિનીબેન સાથે લગ્ન કર્યા છે. નરેશ પટેલે પ્રેમ તો કર્યો પણ પ્રપોઝ ન કર્યો, તો કોણે પ્રેમની પહેલી પહેલ કરી? જાણો આ વેલેન્ટાઇન સ્પેશિયલ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. નરેશ પટેલ માત્ર નામ જ કાફી છે. 2022ની ચૂંટણી પહેલાના 4 મહિના દરમિયાન ગુજરાત જ નહીં દેશભરમાં દેકારો મચાવી દેનાર ગુજરાતના લેવા પટેલ સમાજના અગ્રણી અને વિશ્વના શ્રેષ્ઠ એવા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના લવ મેરેજ એ બહુ ઓછા લોકો જાણે છે. પણ બહુ ઓછા લોકો એ પણ જાણે છે કે આ લવ સ્ટોરી કોલેજમાંથી શરૂ થઈ હતી. શાલિની બહેન હરિયાણાના જૈન પરિવારના દીકરી છે. વર્ષે દાડે સેંકડો કરોડોનો બિઝનેસ ધરાવતા અને પટેલ બ્રાસ વર્ક્સ નામની કંપની શરૂ કરનારા નરેશ પટેલથી તેમના વાઇફ શાલિનીબેન 1.25 વર્ષ મોટા છે. બીકોમનું બીજું વર્ષ ચાલતું હતું એ દરમિયાન નરેશ પટેલ શાલિનીબહેનની પાછળ પાછળ ફરતા. એકવાર તો શાલિનીબહેને કંઈ પણ દીધું કે આ રીતે શું પાછળ આવો છો. એ સમયે તો એમની પાસે જવાબ નહોતો, એટલે ફાઇનલી પ્રપોઝ પણ શાલિની બહેને જ કરવું પડ્યું હતું. કહેવાય છે પહેલી નજરનો પ્રેમ આજીવન રહે છે. બસ નરેશ પટેલ અને શાલિનીબેન સાથે પણ આવું જ થયું. કોલેજ દરમિયાન નરેશ પટેલને શાલિનીબેન સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. ક્લાસમાં બંને છેલ્લી બેન્ચમાં સાથે જ બેસતા. 1984ની આ વાત છે. એ સમયે પટેલનો દીકરો લવ મેરેજ કરે બહુ મોટી વાત કહેવાતી, પણ ફેમિલીને થોડું સમજાવ્યું અને બંનેના લગ્ન થઈ ગયા. લગ્ન થવું એટલું પૂરતું નથી, બંને વચ્ચેનો પરસ્પર પ્રેમ અને ફ્રીડમ હોવું ખૂબ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે નરેશ પટેલના પોલિટિક્સ પ્રવેશ માટે આખી દુનિયા રાહ જોઈ રહી હતી, પણ એ પ્રવેશ તેમણે બીજા કોઈના કારણે નહીં પણ માત્ર ને માત્ર પોતાના પ્રેમ એટલે કે શાલિની બહેનના કારણે જ અવોઇડ કર્યો. 1965ની 11મી જુલાઈએ જન્મેલા નરેશભાઈ 6 ભાઈ બહેનોમાં સૌથી નાના છે. શાલિની પટેલ કહે છે, નરેશે મને અને મારી લાઈફને ખૂબ માન અને મહત્વ આપ્યા છે. પર્સનલી એમની ઈચ્છા રાજકારણમાં એન્ટર થવાની હતી, પણ મારી જીદ હતી કે રાજકારણ તો નહીં જ, અને એ વાત નરેશ પટેલ માન્યા છે. બહુ જૂજ લોકો જાણે છે કે નરેશ પટેલને માત્ર બિઝનેસ કે પોલિટિક્સ નહીં પરંતુ સંગીત અને સ્પોર્ટ્સમાં પણ એટલો જ શોખ હતો. નેશનલ ટીમ વતી બાસ્કેટબોલ રમી આવ્યા છે નરેશ પટેલ. આર્મી, નેવી અને એરફોર્સમાં જવાની તેમની ઈચ્છા હતી ઇંગ્લિશમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી, પરંતુ પપ્પાનો આદેશ હતો કે કારખાનું સંભાળો, એટલે નરેશ પટેલે તેમના પિતાનો આદેશ જે છે એને શિરોમાન્ય રાખ્યો. નરેશ પટેલને માનવું એવું છે કે લવ મેરેજ પછી સ્ત્રી પાત્રએ બધું જતું કરવું પડે છે અને ઘર પરિવારથી માંડીને રહેણી કરણી બદલવી પડે. આજના યુગના પ્રેમમાં ધીરજ નથી, લેટ ગો કરવાની તૈયારી નથી. આજના સમયમાં પૈસા માટે પ્રેમ વધ્યો છે. હું પહેલા મારુતિ ફ્રન્ટીમાં પત્નીને ફરવા લઈ ગયો હતો. ફેમિલીનો થોડો વિરોધ કે આ લગ્ન ટકશે કે નહીં, પણ અમારા આત્મવિશ્વાસે આ મેરેજને સફળ બનાવ્યા. પટેલ બ્રાસ વર્ક્સના મેનેજિંગ ડિરેક્ટર એવા નરેશ પટેલ મહાદેવ શિવજીના પ્રખર ભક્ત છે અને એ ભક્તિ એમના સંતાનોમાં પણ રીતસરની ઝળહળે છે. નરેશભાઈ અને શાલિની બહેનને 2 દીકરી અને 1 દીકરો છે. દીકરી શિવાંગી અને સોહમ પરણીને સાસરે છે, તો દીકરો શિવરાજ પપ્પાએ શરૂ કરેલી કંપનીમાં જ ડિરેક્ટર છે. પ્રખર શિવ ભક્ત એવા નરેશભાઈના ઘરનું નામ શિવાલય અને ફાર્મ હાઉસનું નામ શિવોત્રી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શિવ માસ એવા શ્રાવણ મહિનામાં નરેશ પટેલ પ્રવાસ નથી કરતા, તો એ વાત પણ બહુ ઓછા લોકો જાણે છે કે નરેશ પટેલે હજારો બાળકોના એડમિશન 1 પણ રૂપિયાનો ચાર્જ કે ડોનેશન વિના કરાવ્યું છે. નરેશભાઈ કહે છે, શિક્ષણથી મોટું કોઈ દાન ન હોઈ શકે. એ દાન ત્યારે જ થઈ શકે જ્યારે મહાદેવના 4 હાથ હોય.
નરેશભાઈ પર મહાદેવના ચાર હાથ છે અને એટલે જ જ્યારે તેમણે બિઝનેસ સંભાળ્યો ત્યારે જે એક્સપોર્ટ ઝીરો હતું એ આજે 65% પણ વધારે છે। ખેર અમારા વેલેન્ટાઇન સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।